પંચમહાલના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ નિધન થયું. પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ જતા સમયે કઠલાલ નજીક તેમનું અવસાન થયું. આદિવાસી પ્રમાણપત્રના વિવાદમાં ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પંચમહાલના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય જેઓ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા તેમના રસ્તામાં જ તેમનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું. લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે. મહત્વની વાત છે કે જ્યારે તેઓ ધારાસભ્ય પદ પર હતા ત્યારે આદિવાસી પ્રમાણપત્રને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને તેને લઈને કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. કોર્ટની કાર્યવાહી બાદ તેમનું એ પ્રમાણપત્ર જે છે તેને લઈને વિવાદમાં આવતા તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. પંચમહાલના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય જેઓ અપક્ષ ધારાસભ્ય હતા ભૂપેન્દ્ર ખાંટ, તેઓએ લાંબી બીમારી બાદ આખરે અંતિમ શ્વાસ લીધા. સારવાર અર્થે જ્યારે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે તેમણે કઠલાલ પાસે તેમનું નિધન થયું. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હનીફ ભગત. જી હનીફ. જી, મોરવા હડફના જે કદ્દાવર નેતા છે, એક રીતે જે સસ્પેન્ડેડ ધારાસભ્ય છે ભૂપેન્દ્ર ખાંટ છે, તેમનું આજે નિધન થયું છે. ખાસ કરીને તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ જે છેલ્લા બે મહિના ઉપરાંત થી બીમાર હતા, તેઓની એકાએક તબિયત વધુ લહેરાતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી હતી. તે દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે મોતના સમાચાર મોરવા હડફ પંથકમાં પ્રસરતા ત્યાં શોકનો માહોલ છવાયો છે. ખાસ કરીને જે કોંગ્રેસ બેડો છે તેમાં પણ શોકની લાગણી છવાઈ છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.